प्रश्न जवाब लखवाना छे। पेंसिल ने इरेजर तैयार रखो, बॉल पेन थी लखवानो नथी, बराबर। चलो रीना ने राधा पत्र विषे शुं बातचीत करी रही छे जो क्लास में आ पाठ भणाव्या हो शिक्षक तो आपणे घरे जईने पण आवी चर्चाओ करवी जोईए, अथवा तो आपणे रिपीट करवू जोईए कि आज आपणे शुं भण्या, एमां शुं शीख्या। तो चलो आपणे पण कंईक नवी रमत रमीए एवुं बधुं। तो आ बीजो બેનપણી છે તો એ વાત કરે છે। જો જે આ પેલી છોકરી છે કે છે, તમને ખબર છે આજે અમે વર્ગમાં પત્રની મુસાફરી વિશે ભણ્યા। મારે મારા નાનીને પત્ર લખવો છે, પત્ર વિશે ભણ્યા એટલે આ ઉત્સાહી છે, એને કહ્યું કે હું પણ પત્ર લખું મારા નાનીને। પછી જો એની સાથે બીજી છોકરી છે એ શું કહે છે, જો તું પત્ર લખી શકે છે, હું ફોન કરવા જાઉં છું, જો તારે સાથે આવવું હોય તો તું આવી શકે છે। તો એ આમ એકદમ જો આમ છે એ છોકરી કે હું તું પત્ર લખી શકે છે કે તારે લખ લખ હોય, પણ હું ફોન કરવા જાઉં છું, જો તારે મારી સાથે આવવું હોય તો આવ। રીના અને રાધા ગામમાં આવેલી એક દુકાને ફોન કરવા ગયા। રાધાએ નંબર લગાડ્યો, બંને તેમની દાદી સાથે વાત કરી। લ્યો આટલો સમય થાય જો આપણે વાતચીત કરીએ, ખાલી આપણા દબાવો એટલે તરત તમે તેની સાથે રૂબરૂ વાતચીત કરી શકો। તેઓએ દુકાનદારને પૈસા આપ્યા, ખૂબ જ આનંદ સાથે ઘરે પાછા આવ્યા। અને પત્ર લખવું હોય તો કહે છે કે સમય લાગે, પેલા તો પોસ્ટકાર્ડ દુકાનેથી લઈ આવો, પછી એમાં વિચારીને બધું લખો, પછી સરનામું લખો, સરનામામાં ભૂલ કરો તો પત્ર પહોંચે નહીં, બરાબર। અને આપણા જે પત્ર જયારે બીજી વ્યક્તિને આપણે જે લખ્યો હોય મિત્રને સગા સંબંધીએ, તો જો કઈ ભૂલ કરીએ તો પત્ર પહોંચે નહીં, સરનામું સાચું લખવું પડે અને સમય ઘણો લાગે, દિવસો પણ લાગે, બરાબર। તો હવે વિચારો અને લખો, ચાલો એ આપણે થોડુંક જોઈ લઈએ। તમે બધાએ ટેલિફોન કે મોબાઈલ ક્યાં ક્યાં જોયો છે, તો ચાલો ક્યાં ક્યાં જોયો છે જો પ્રશ્નનો જવાબ। પેજ નંબર 118 નો છે, બરાબર। તમે બધા ટેલિફોન કે મોબાઈલ ક્યાં ક્યાં જોયો છે, ટેલિફોન બુથ, શાળા, ઘર, હોસ્પિટલ, વિવિધ કચેરીઓ, વિવિધ વ્યક્તિ પાસે મોબાઈલ જોયા છે, કચેરીઓમાં કામ કરતા હોય છે, અત્યારે તો બધા પાસે મોબાઈલ થઈ ગયા। મોબાઈલ અત્યારે ખૂબ જ જરૂરી સાધન બની ગયું છે, એટલે દરેક વ્યક્તિ પાસે અત્યારે મોબાઈલ હોય છે। ટેલિફોન કે મોબાઈલ પર તમે કોની કોની સાથે વાત કરો છો, મિત્રો સાથે અને સગા સંબંધીઓમાં બધા આવી છે, મામા, માસી, દાદા, દાદી, કાકા, કાકી બધા આવી છે। તમને પત્ર લખવો અને ફોન કરવો હોય બંનેમાં તમને શું પસંદ છે અને કેમ, તો કે છે કે ફોન કરવો પસંદ છે, શા માટે એમાં પણ પૂછ્યું નથી, પૂછ્યું હોય તો આપણે લખી શકીએ કે ફોનમાં ઝડપથી આપણે વાતચીત કરી શકીએ છીએ અને ખાલી નંબર દબાવો કે રૂબરૂ તમારે સામેવાળી વ્યક્તિ સાથે વાત થઈ જાય છે, જ્યારે પત્રને પહોંચતા સમય લાગે છે। હવે જુઓ એના પછી જુઓ, હવે તો આપણે આધુનિક જમાનો આવ્યો છે, જુઓ કે આધુનિક ઘણા કામોમાં મહિલાઓ અને પુરુષો દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ થાય છે। આધુનિક સમયમાં કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ દ્વારા ઝડપથી પત્ર વ્યવહાર શક્ય બન્યો છે। આ અંગે બાળકો ચર્ચા કરવી, રંગ પૂરો, મોબાઈલ અલગ અલગ પ્રકારના હોઈ શકે, તમે જોયેલા મોબાઈલના ચિત્ર જુઓ, પેલા તો સાદા નાના એવા નંબર લગાવવાના નાના ફોન આવતા, જો કે હજી હશે આપણા એવા ડબલા હોય એમાં આપણે ચિત્ર ન હોય, ફક્ત ખાલી આંકડા દબાવી વાતચીત જ થાય, તો એવો નાનો મોબાઈલ દોરી શકો, પછી અહીંયા તમે મોટો ટચ સ્ક્રીન વાળો હેન્ડ્રોઇડ દોરી શકો, પછી અહીંયા ઓલું ડબલું આવે છે ફોન કરવાનું રિસીવ વાળું એ પણ દોરી શકો, તો અહીં તમારે મોબાઈલના ચિત્રો દોરવાના છે, બરાબર, તો એ તમે ચિત્ર દોરી પણ શકો છો અથવા તો ચાર્ટ પેપરમાંથી લગાવી પણ શકો છો। હવે તમારો પોતાનો ટેલિફોન બનાવો, ટેલિફોન જો આપણે ગયા વર્ષે જે બાળકો ત્રીજા ધોરણમાં હતા ને એને આપણે એવી સરસ મજાની રમત રમાવી હતી, હું ઘરેથી બનાવીને લઈ આવી હતી ક્લાસમાં, કે એમાં કેવી રીતના તમે જે બોલો છો એ સામેવાળી વ્યક્તિ સાંભળી શકે છે, તો એમાં છે માચીસનું બોક્સ અથવા આઈસ્ક્રીમનો કપ બે લ્યો, એમાં કાણું પાડીને દોરી પસાર કરો અને સામે સળી ભરાવી રાખવામાં દોરો વીટી દો,
દોરો હંમેશા ટાઈટ રહેવો જોઈએ. તો એક જણ જે બોલે ને એ બીજાને કાનમાં રાખીને સાંભળે ને, એટલે એને ચોખ્ખું સ્પષ્ટ સંભળાય અને કેવો અવાજ નીકળે છે એ આપણે સાંભળી શકીએ. તો આ રમત તમારે કરવી હોય તો તમે ઘરે દોરી બાંધી અને ગ્લાસમાં ચાને કપની પ્યાલી જે આવે છે પૂઠાની, એમાં અથવા તો બાકસનું ખોખું હોય એમાં પણ તમે કરી શકો છો. હવે વિચારો અને લખો, ટેલિફોન અને પત્ર બંનેમાં સરખું શું છે? શું સરખું છે? તો આ બે વાક્યો છે ને સરખાના બેઠા છે, અને શું જુદું છે? તો આ બે છે એ જુદું પડે છે. સરખું શું છે? તો કે ટેલિફોન અને પત્ર બંને સંદેશાની આપ લે કરે છે, બે એકબીજાને સંદેશો પહોંચાડે. પત્ર પણ એ જ કામ કરે છે અને ફોન કરીએ તો એ પણ એ જ કામ કરે છે. અને પત્રમાં શું છે? બંને સંદેશાના માધ્યમ તરીકે કામ કરે છે. બેમાં સરખું થયું, પછી જુદું શું છે? તો જે ટેલિફોનમાં સામેવાળી વ્યક્તિનો અવાજ સાંભળી શકાય છે, તરત વાતચીત થઈ જાય છે. ટેલિફોનમાં એવું થાય, પત્રમાં એવું થતું નથી, એટલે એ જુદું કર્યું. પત્રમાં સમાચાર પહોંચતા દિવસો લાગે છે અને તરત વાતચીત થતી નથી. અને ક્યારેક એવું પણ બને કે પત્ર ખોવાઈ પણ જાય, એટલે આ બંનેમાં જુદું પડે છે. તો તમે તમારી બુકની અંદર આ જે પ્રશ્ન અને જવાબ છે 3 એ પેજ નંબર 18 માં લખી લો, જુઓ તમે જોઈ શકો છો. અને પછી આ જે સરખું શું છે જુદું શું છે એ પણ તમે અહીંયા પેજ નંબર 119 માં લખી લો. હવે પાઠ 18 માં નેક્સ્ટ લેક્ચરમાં ભણશું, પણ પહેલા તો આપણે પાઠ 17 ના પ્રશ્ન જવાબ અને ખાલી જગ્યા હશે એ કરશું, અને પછી 18 માં પાઠ ચાલુ કરશું. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.